તમારું દૂધ લેવા તમે જતા હો, બાજુવાળા કાકા જતા હોય, તમને એમ થાય કાકા આપી દો હું લઈ આવું છું, થાય છે? એક સમય હતો આવું બધું થતું હતું, બધા એકબીજાનું કામ બિલ્ડિંગોમાં રહેતા હતા ને, હવે તમે શેમાં રહ્યો છો? ફ્લેટમાં, દરવાજા બંધ, બાજુવાળા કાકા કાકી આંટીનું શું થતું હશે રામ જાણે. હા, કોઈક છોકરી જતી હોય તો પાછો કયો કે તમે આપો, ત્યાં પાછું પરાર બહુ ઉભરાય આવે. તમે સ્વાર્થી છીએ. આ દોષને દૂર કરવા માટેની પહેલી કન્ડિશન, ડેઇલી એક કામ બીજાનું કરી આપો. ડેઇલી અમારા ગચ્છાધિપતિ આજે પણ એટલા પરોપકાર રસિક છે, એ બેઠા બેઠા ભલે પોતે ક્યાંય નથી જઈ શકતા, ધ્યાન બધાનું રાખે, આને શું જોઈએ છે, તેને શું જોઈએ છે, પહેલાંને શું જોઈએ છે, આને શું જોઈએ છે, આપણને કહેતા જાય કે આને આ પહોંચાડજો, આને આ પહોંચાડજો. હી ઇઝ નોટ સેલ્ફિશ. બચપણથી, બાય બચપણ, દીક્ષા લેતા પહેલા એ નાના હતા ને, ત્યારે લાલબાગ, મુંબઈ લાલબાગના ઉપાશ્રયની અંદર સાધુ મહારાજ વ્યાખ્યાનમાં ગયા હોય ત્યારે ઘરેથી પીપર લઈ આવે અને દરેક મહારાજ સાહેબના પાત્રાની અંદર પીપર નાખી. તમારા ઘરે બે ચાર વર્ષનો બાબલો હોય, બે વર્ષનો, દોઢ વર્ષનો, એની પાસેથી પેપર લઈ બતાવો. અરે અમારી પાસે અમુક એવા આવે છે, આપણને એની માં આપી જાય ચોકલેટ કે આવે એટલે આપજો, આપણે એને આપીએ પછી કહે કે લાવ હવે મને. જે ઉંમરમાં લેવાની ઈચ્છા હોય એ ઉંમરમાં મહાપુરુષને આપવાની ઈચ્છા થતી, આને આપી દો, આને આપી દો, આ પરાર છે. અને આના આધારે જ કહેવાનું મન થાય કે ભવિષ્યના આ કોઈ તીર્થંકરના આત્મા હશે. તીર્થંકરનું પહેલો ગુણ છે પરાર્થ. જેમ જેમ તમારું નોલેજ વધે તેમ તેમ તમારો પરાર્થ વધવો જોઈએ. મેં હમણાં જ કીધું ને, ક્યારેક અભણ લોકો હોય છે, એમને એવો રસ્તો બતાડે, કેવો રસ્તો ખબર, છેક સુધી મૂકી આવે. હું એકવાર સંખેશ્વર જતો હતો, હું લગભગ તમને 25 વર્ષ પહેલાની વાત કરું છું કે 23 વર્ષ, દસરાડા માંડલ પછી ગવાડા નામનું ગામ આવે છે. જૈનનું ગામ નથી પણ અમારે રાત્રે રોકાવું પડ્યું, સવારે પંચાસર જવાના હતા. હું અને મારી સાથે એક મહાત્મા હતા, અમે વહેલા નીકળ્યા 5 વાગે, શિયાળાના દિવસ નીકળ્યા તો ખરા પણ ગલીમાં અટવાઈ ગયા. શિયાળામાં 5 વાગ્યામાં કોણ હોય રસ્તો બતાવના? કોઈ ના મળે. શું કોઈ ના મળે? મળે, ગામડામાં મળે, શહેરમાં ના મળે. ગામડામાં કોણ મળે? પનિયારી. પાણી ભરવા જાય, પાણી ભરવા જતી પનિયારી સામેથી આવતી. મેં મારા સાથેવાળા મહારાજને કીધું, કોઈ જેન્ટ્સ તો દેખાતું નથી, અમને ક્રમ કીધો છે કે પેલા નંબરમાં લેડીઝને નહીં પૂછવાનું, જેન્ટ્સને પૂછવાનું. જેન્ટ્સમાં પણ ક્રમ, પેલા આને પૂછાય, પછી આને, પછી આને. પણ કોઈ જ ન મળે, કોઈ બીજો વિકલ્પ જ નહોતો, ત્યારે ન છૂટકે અમારે એને પૂછવું પડે. એ પનિયારી હતી, બે હાંડા પાણીના માથા પર હતા. અમારા બાજુવાળા મહારાજને પૂછ્યું, બેન અમારે રોડ ઉપર હાઈવે પર જવું છે તો ક્યાંથી જવાય? ઓલી કે પાછળ પાછળ હેન્ડે આવો, સમજાણો, પાછળ પાછળ આવો. એટલે અમને એમ કે રસ્તો બતાવશે અને આપણને હાઈવે સુધી મૂકી જશે. હાઈવે સુધી મૂકી જાય એને ગામડું કહેવાય, ડાબે જમણે કરે એને શહેર કહેવાય. અમે એની પાછળ પાછળ ચાલ્યા તો હાઈવેની જગ્યાએ ગલી ઓર સાંકડી થઈ ગઈ, એકદમ પતલી ગલી. મને ડર લાગ્યો, ભાઈ આગળ ચાલે, અમે બે પાછળ ચાલીએ. મેં સાથેવાળા મહારાજને કીધું, આવી પતલી ગલીમાં આટલી વહેલી સવાર, આગળ લેડીઝ પાછળ આપણે બે, કંઈ ગરબડ લાવે છે, જવા તો દો. અને પતલી ગલીમાંથી સીધી ઓલી બાઈ પોતાના ઘરે પહોંચી અને અમને કીધું અહીંયા એના ઘરે લઈ ગઈ. અંદર જઈને એણે પાણીની ગાગર નીચે ઉતારીને પોતાના સસરાને ઉઠાડ્યા. સાધુ મહારાજ આવ્યા છે, બહાર આવ્યા, પધારો પધારો. મેં કીધું 5 વાગ્યામાં શું પધારો પધારો,
મને કે બેસો ખાટલો ઢાળી દઉં. મેં કહ્યું અમે બેસવા નથી આવ્યા, અમે તો બહાર વિયાર કરવા આવ્યા. અરે કે આંગણે આવ્યા પછી ના છવાય ખાલી આ ગામનું. હવે અમારે શંખેશ્વર પહોંચવાનું, પંચાસર જવાનું. અમે કીધું ભાઈ અરે પાણી તો પીઓ, ચા પીઓ. હજી તો સૂર્યોદય નથી થયો, હું ચા પીએ ને પાણી? તમને સમજાય છે આ પરાર્થ? સમજાય છે? પછી અમે કીધું કે અમારે તો વ્રત હોય છે, અમારે ના. પછી અંદર બેઠી બેઠી ઓલી બાઈ સાંભળે, એનો ધણી સૂતો હતો, સૂતેલા ધણીને ઉઠાડ્યો, જાઓ મહારાજને રોડ સુધી પહોંચાડી આવો. ઓલાએ શર્ટ પહેર્યું અને અમને છેક રોડ સુધી પહોંચાડી ગયો. 23 વર્ષ પહેલાંની ઘટના આજે પણ મને યાદ છે. યાદ રાખજો, દુનિયા તમારા સ્વાર્થને ક્યારેય યાદ નહીં રાખે. દુનિયા જો યાદ રાખશે તો તમારા પરાર્થને યાદ.